મજા માં છો વિદ્યાર્થી મિત્રો સેન્ટ જ્યુડ્સ સ્કૂલ આદિપુરના ઈ ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણે ધોરણ 6 નો પ્રકરણ પહેલો ખોરાક ક્યાંથી મળે છે એના વિડિયોના ભાગ 1 માં આપણે અમુક માહિતી મેળવી છે વિદ્યાર્થી મિત્રો હવે આ વિડિયોમાં આપણે આ પ્રકરણ વિશે આગળ માહિતી મેળવી પ્રવૃત્તિ 5 મગ કે ચણાના સૂકા બીજ લો થોડી માત્રામાં બીજ લઈ તેને પાણી ભરેલા પાત્રમાં મૂકો તેને એક દિવસ માટે રહેવા દો બીજે દિવસે પાણીને સંપૂર્ણ નિતારી લો અને બીજને પાત્રમાં રહેવા દો ભીના કાપડમાં વીંટાળીને બાજુમાં રહેવા દો અને પછીના દિવસે શું ફેરફાર થાય છે તેમાં એ જુઓ જો વિદ્યાર્થી મિત્રો અહીં ચિત્રની અંદર મગ આપેલા છે પછી ફણગાવેલા મગ પણ દર્શાવેલા છે બીજમાંથી નાના સફેદ ભાગ જેવી રચના વિકાસ પામી જોયું તમે આ પ્રવૃત્તિ ઘરે જાતે કરી જજો જો તે હોય તો બીજ ફણગાવેલા છે એમ કહેવાય જો ન થયું તો બીજને પાણીથી ધોઈ પાણી નિતારી અને બીજા એક દિવસ ભીના કાપડમાં વીંટાળીને રહેવા દો પછીના દિવસે જુઓ કે બીજને ફણગા ફૂટ્યા કે નહીં ફણગાવેલા બીજને ધોયા પછી તમે તેને ખાઈ શકો છો તેને બાફી પણ શકાય છે થોડા મસાલા ઉમેરી અને તેનો સ્વાદિષ્ટ નાસ્તો પણ બનાવી શકાય છે બરાબર ને તમે પણ બનાવીને આનો નાસ્તો ખાજો ઘરે મજા આવશે હવે જો અહીંયા ચિત્રની અંદર ચણા બાફેલા જે છે એ તમે જોઈ શકો છો ફણગાવેલા ચણા પણ દેખાય છે અને તમે ફણગાવેલા પણ ખાઈ શકો છો અને તમે એને બાફીને પણ ખાઈ શકો છો શું તમે જાણો છો મધ શામાંથી મળે છે અથવા તેને કઈ રીતે ઉત્પન્ન કરવામાં આવે છે ઘણી બધી મધમાખીઓ જ્યાં ગણગણાટ કરતી ઉડતી હોય તેવો મધપૂડો તમે જોયો હશે જો અહીંયા ચિત્રમાં પણ બતાવેલો છે મધપૂરો તમારી ચોપડીમાં જુઓ મધમાખી પુષ્પો પરથી મધુરસ એકઠો કરે છે શું એકઠો કરે છે પુષ્પો પરથી મધુરસ એકઠો કરે છે તેને મધમાં ફેરવે છે આ મધુરસને શેની અંદર ફેરવે છે તે મધમાં ફેરવે છે અને તેને મધપૂડામાં એકઠો કરે છે શેની અંદર એકઠો કરે છે મધપૂડામાં વર્ષના ચોક્કસ સમય દરમિયાન જ પુષ્પ અને તેનો મધુરસ મળે છે આથી માખીઓ તેનો આખો વર્ષ દરમિયાન એનો ઉપયોગ કરે છે અને મધુરસનો સંગ્રહ કરે છે જ્યારે આ મધપૂડો જોવા મળે છે ત્યારે આપણને મધમાખીએ સંગ્રહ કરેલો ખોરાક સ્વરૂપે મધ મળે છે શું મળે છે આપણને મધ બરાબર હવે પ્રાણીઓ શું ખાય છે તમારી પાસે સંભાળ રાખવા લાયક કોઈ ઢો કે પશુ કે પાલતુ પ્રાણી છે ધારો કે કૂતરો છે બિલાડી છે ભેંસ છે બકરી છે વગેરે વગેરે તો પ્રાણીઓ ખાતા હોય તે ખોરાકથી તમે પરિચિત છો જ બીજા પ્રાણીઓના ખોરાક વિશે શું જાણો છો તમે તમે ક્યારે જોયું છે ખિસકોલી કબૂતર ગરોળી કે નાના કીટકો પોતાનો ખોરાકમાં શું ખાય છે જો નથી જોયું તો નિરીક્ષણ કરજો તમે એ લોકો શું ખાય છે જુઓ અહીંયા આકૃતિમાં ખિસકોલી બતાવેલ છે શું ખાય છે જુઓ ધ્યાનપૂર્વક પ્રવૃત્તિ 6 કોષ્ટક 1.5માં ઘણા પ્રાણીઓની યાદી આપેલી છે જુઓ કોષ્ટક 1.5 કેટલાક પ્રાણીઓના ખોરાકની વિગતો પણ આપેલી છે કોષ્ટકની ખાલી જગ્યા તમારે ભરવાની છે કોષ્ટક 1.5 પ્રાણીઓ અને તેનો ખોરાક કોલમ 1માં પ્રાણીનું નામ લખવાનું છે કોલમ 2માં પ્રાણીઓ ખાતા હોય તે ખોરાક તો સૌથી પહેલાં છે ભેંસ ભેંસ શું ખાય છે તો ઘાસ ખાય છે ખોળ ખાય છે સૂકું ઘાસ ખાય છે અનાજ ખાય છે બરાબર આ ઉપરાંત બિલાડી બિલાડી શું ખાય છે નાના પ્રાણીઓ પક્ષીઓ અને દૂધ હોય તો દૂધ પણ તે પી જાય છે ઉંદર સિંહ વાઘ કરોળીઓ ગરોળી ગાય ભેંસ મનુષ્ય પતંગિયો કાગડો અથવા અન્ય કોઈ પણ હોય તો એના માટે તમારે આ કોષ્ટક ભરવાનું છે ખોરાક ક્યાંથી મળે છે પ્રવૃત્તિ 7 કોષ્ટક 1.5 ફરીથી જુઓ અને નીચે આપેલા પ્રાણીઓના જૂથ બનાવો જૂથ 1માં માત્ર વનસ્પતિ કે વનસ્પતિની પેદાશ ખાતા હોય તેવા પ્રાણીઓના નામ લખો તો આ પ્રાણીઓને તૃણાહારી પ્રાણી કહેવાય
શું કહેવાય પ્રાણીઓને? તૃણાહારી પ્રાણી કહેવાય. કેટલાક એવા પ્રાણીઓ છે કે જે અન્ય પ્રાણીઓને ખાય છે, તો તેને જૂથ નંબર 2માં મૂકવું. આ પ્રાણીઓને માંસાહારી પ્રાણી કહેવાય છે. શું કહેવાય છે? માંસાહારી પ્રાણી. તમે એવા પ્રાણીઓને જાણો છો કે જે વનસ્પતિ તથા પ્રાણીઓને ખાતા હોય, તેમને જૂથ નંબર 3માં મૂકો. તેમને મિશ્રાહારી પ્રાણી કહેવાય. શું કહેવાય છે? તેને મિશ્રાહારી પ્રાણી. કોષ્ટક 1.6 મુજબ તૈયાર કરી અને ત્રણેય ખાનામાં પ્રાણીઓને અલગ અલગ મૂકો. કોષ્ટક નંબર 1.6 જો, જેમ કે એક ઉદાહરણ આપેલું જ છે. પહેલી કોલમમાં તૃણાહારી પ્રાણી, બીજી કોલમમાં માંસાહારી પ્રાણી, ત્રીજીમાં મિશ્રાહારી પ્રાણી. તો ગાય જે છે એ તૃણાહારી પ્રાણી છે, સિંહ માંસાહારી પ્રાણી છે, કૂતરો મિશ્રાહારી પ્રાણી છે. તો વિદ્યાર્થી મિત્રો, આવા અમુક ઉદાહરણ તમારે ભેગા કરીને કોષ્ટક પૂરું કરવાનું છે. પહેલી એ જાણવા માંગે છે કે કોષ્ટક 1.6 ભરતી વખતે મનુષ્યને કયા સ્થાનમાં મૂકવાનું, તો એ હવે તમારે વિચારવાનું છે અને એને કઈ કોલમમાં મૂકવાનું છે એ તમારે ડિસિઝન લેવાનું છે. આપણે જાણીએ છીએ કે આપણામાંથી ઘણા લોકો એવા છે જેને પૂરતો ખોરાક મળતો નથી. દેશમાં ખોરાકનું વધુ ઉત્પાદન થઈ શકે એ માટેના ઉપાયો આપણે શોધવાની જરૂર છે. એટલું જ નહીં, આ ખોરાક દરેકને સરળતાથી ઉપલબ્ધ થાય એવી ખાતરી પણ કરવી પડશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પ્રકરણ 1 પૂરું થાય છે. આ પ્રકરણના આપણે જે 2 વિડીયો બનાવ્યા છે એ બંને વિડીયો બરાબર ધ્યાનપૂર્વક સાંભળી જોઈ અને સમજો. અને આ પ્રકરણના પ્રશ્ન જવાબની PDF હું તમને 1-2 દિવસમાં મોકલીશ, જે તમારે પાકી નોટમાં લખવાના છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, ટેક કેર, ગોડ બ્લેસ યુ.